एलोपैथी, आयुर्वेद एवं योग, एसजीवीपी होलिस्टिक हॉस्पिटल। પ્રથમ તો અમે નૈરોબીથી આવેલા હતા, અમને પથરીનો પ્રોબ્લેમ હતો, પછી અમને નૈરોબીની એક જીણા કીધું કે એસજીવીપી હોસ્પિટલમાં ચાર ડૉક્ટરનો સ્ટાફ બહુ સરસ છે, તો અમે રાત્રે પોતા તો અમને ઉતારામાં સગવડ સરસ દીધી, બીજે દિવસે અમે અહીંયા દાખલ થયા, દાખલ થયા તો રવિ જૈન સાહેબ અમને મળ્યા અને એને અમને બધું કીધું કે તમને એટલે પાંચ દિવસનો ક્રોસ કરવો પડશે, તો અમે ક્રોસ કર્યો, પછી અમારું ઓપરેશન કર્યું, ઓપરેશનમાં અમને સાત સકા થિયેટરમાં સારો આપ્યો, ડૉક્ટરે સારો આપ્યો અને અમારું ઓપરેશન સક્સેસ ગયું છે। જય સ્વામિનારાયણ। હું ડૉક્ટર રવિ જૈન, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, રોબોટિક એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન। જેમ આપણા પેશન્ટ રામભાઈ આપણી પાસે કિડનીમાં બહુ જ મોટી પથરી, 11 મિલીમીટરની ફ્યુઝ સ્ટોન અને 5 મિલીમીટરનો અપર કેલેક્સ, એટલે ટોટલ 1.5 સેન્ટીમીટરનું સ્ટોન બર્ડન હતું એમને। યુરિનમાં ઇન્ફેક્શન ઘણું હતું, એટલે પહેલાં આપણે થોડાક દિવસ એન્ટીબાયોટિક્સ આપીને પછી એમને RIRS પદ્ધતિ માટે એમને ઓપરેટ કર્યા। RIRS એક લેટેસ્ટ પદ્ધતિ છે કિડની સ્ટોનની સારવાર માટે, જેમાં કિડનીમાં કોઈ જ હોલ કે કટ કે કામ કરવામાં નથી આવતું, કોઈ ટાંકા નથી લેવામાં આવતા, કમ્પ્લીટ દૂરબીનની મદદથી થતું હોય છે, લેઝરની મદદથી કમ્પ્લીટલી પથરીને ચૂરો કરી દેવામાં આવે છે। હવે આ પદ્ધતિમાં ક્યારેક ક્યારેક પેશન્ટ્સને પહેલાં સ્ટેન્ટ નાખવાની જરૂર પડતી હોય છે અને 15 દિવસ પછી આપણે ઓપરેશન કરતા હોઈએ છીએ, પરંતુ આમના કેસમાં આપણે શીથલેસ RIRS કર્યું છે કે જેમાં આપણે યુરેટિક એક્સેસ શીથ, કારણ કે એમનું જે કિડનીની નળી હતી એટલી બધી ટાઈટ હતી કે એક્સેસ શીટ પણ નહોતી જતી, તો અને અનસ્ટેન્ટેડ પેશન્ટ એટલે કે સ્ટેન્ટ નાખ્યા વગર આપણે પહેલાં સ્ટેજ 1માં જ દૂરબીન ઉપર ચડાવીને પથરીને આપણે TFL લેઝર યુઝ કર્યું છે, કે સૌથી અદ્યતન લેઝર છે, થુલિયમ ફાઈબર લેઝર કહેવાય છે, એની મદદથી કમ્પ્લીટલી પથરીને આપણે ચૂરો કરી દીધો અને કિડનીમાં પછી સ્ટેન્ટ નાખવામાં આવે કે જે 2 થી 3 અઠવાડિયા પછી કાઢી દેવામાં આવતું હોય છે। આ પદ્ધતિમાં કોઈપણ કટ વિના, કોઈપણ બ્લીડિંગના રિસ્ક વગર આપણે પથરીને કમ્પ્લીટલી ચૂરો કરી દીધું છે અને પેશન્ટ હવે અત્યારે એમને ઓપરેશન પછી નથી કોઈ ઇન્ફેક્શન કે ભગવાનની દયાથી કોઈ જ કોમ્પ્લિકેશન નથી થયું અને હવે એ એમના વતન જવા માટે એકદમ રેડી છે। એમના પરિવારનો આપણને બહુ સારો સહકાર મળ્યો છે અને આ માધ્યમથી બીજા પેશન્ટ્સને કે જેમને પથરી તકલીફ હોય એમને હું નિવેદન કરીશ કે ગમે તે યુરોલોજિસ્ટ, કોઈને બી પણ પ્રોપર યુરોલોજિસ્ટ ડૉક્ટરને બતાવો, એનું પ્રોપર સારવાર કરાવો અને હવે જે રીતના અદ્યતન ટેકનોલોજીની આપણને મદદ અવેલેબલ છે એ રીતે તમારું કિડનીને બગડે કે પહેલાંનું ઓપરેશન કરાવવા વિનંતી છે। આભાર।